हेलो फ्रेंड्स, हूँ मिहिर पटेल। आप यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। आ वीडियो में आप धोरण 11 अर्थशास्त्र जो पांचमो चैप्टर है आवक अने खर्चना ख्यालों, तो आ वीडियो में आप जो खर्चना विविध ख्यालों है तो कया कया ख्यालों तो वास्तविक खर्च, वैकल्पिक खर्च और नाणाकीय खर्च अंगे चर्चा करीशू, जो तमने लॉन्ग क्वेश्चन में पूछाई सके। तो सौ प्रथम आपणे बेजिक बात करिए तो आर्थिक विश्लेषण में खास करीने पेढ़ीनी वर्तणूकने समझवा माटे खर्च अने आवकना ख्याल खूब ज महत्वना छे। शुं छे? कोईपण आपणे आर्थिक विश्लेषण करवू होय कोई इकोनॉमिक्स में तो ये समझवा माटे आपणे कोई पेढ़ी होय के कोई उत्पादक पेढ़ी होय छे तो ये उत्पादन करे छे तो ये उत्पादन करवा माटे ए केटलो खर्च करे छे ते अने एना आवकना ख्यालो समझवा खूब ज महत्वना छे। उत्पादन प्रमाण बदलाता कुल उत्पादन खर्च में फेरफार थाय छे। शुं छे? उत्पादन जो प्रमाण बदलाय तो एना उत्पादन खर्च में पण फेरफार थाय छे। उदाहरण जोईए तो कोई उत्पादक पेढ़ी 1000 कोई वस्तुनु उत्पादन करे छे। हवे ए उत्पादन करवा पाछळ एने खर्च जो 50000 थतो होय, परंतु ए उत्पादक पेढ़ी ए उत्पादन एकमो वस्तु 950 करी दे छे, એટલે કે જે ઉત્પાદક વસ્તુના એકમો છે તો 950 કરી દે છે। હવે આ ઉત્પાદન વસ્તુ છે તો એનું પ્રમાણ ઘટાડે છે તો ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થાય છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય તેમ ઉત્પાદનનો ખર્ચમાં પણ ફેરફાર થાય છે। ખર્ચથી પેઢીને જાવક બાજુનો અંદાજ આવે છે, એટલે કે આપણે જે ઉત્પાદક પેઢી છે તો એ ખર્ચ કરે છે તો એના જાવકમાં એનો અંદાજ આવે છે, અને આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે। એ તમે જાણતા જ હશો, તમે કોમર્સના વિદ્યાર્થી હશો તો। આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય રીતે ઉત્પાદન સપાટી નક્કી કરે છે। શું કરે છે? કોઈપણ આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે। તો કઈ કઈ સપાટી નક્કી કરે છે તો એ જોઈએ। પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદરૂપ બને છે, એટલે કે જે ખર્ચ છે એટલે કે ઉત્પાદન ખર્ચ અને આવકથી શું થાય છે તો પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે। તો કઈ રીતે મદદ મળે છે તો એ સમજીએ। હવે જો કોઈક વસ્તુનું ઉત્પાદન કરે છે તો કંપનીને નફો ઓછા પ્રમાણમાં થતો હોય, હવે પેઢીને નફો વધારે કરવો હોય તો એ વસ્તુની કિંમત નક્કી કરશે, એટલે કે વસ્તુની કિંમત વધારશે। હવે વસ્તુની કિંમત વધારશે તો એને નફો થશે, તો આપણે ખર્ચ અને આવક દ્વારા આપણે શું જાણી શકીએ છીએ તો વસ્તુની કિંમત નક્કી કરવી હોય તો ખર્ચ અને આવક દ્વારા આપણે એ વસ્તુની કિંમત નક્કી કરી શકીએ છીએ। બીજું છે, પેઢીને પોતાનો નફો મહત્તમ કરવાનો માર્ગદર્શન મળે છે। શું છે? કોઈપણ પેઢી હોય તો નફો મહત્તમ કરવાનો માર્ગદર્શન મળે છે, જે આપણે ઉદાહરણ જોયું કે વસ્તુ કોઈક પેઢી છે તો એને નફો ઓછા પ્રમાણમાં મળે છે, હવે નફો વધારવું હોય તો વસ્તુની કિંમત કેટલી કરવી, જે વસ્તુ ઉત્પાદન પાછળ જે ખર્ચ થાય છે તો એનું નિયમન કઈ રીતે કરવું અને વધુ નફો મેળવવો, તો એ કઈ રીતે આપણને સમજ પડશે તો આવક અને ખર્ચનો ખ્યાલ જો આપણે જાણીશું તો નફો વધુ કઈ રીતે મેળવવો તો એ પણ આપણે જાણી શકીએ છીએ। તેવી જ રીતે મહત્તમ નફાને સમજવા સીમાન ખર્ચ ઉપયોગી છે। શું છે? સીમાન ખર્ચ ઉપયોગી છે। તો સીમાન ખર્ચ એટલે શું તો એની વ્યાખ્યા જોઈ લઈએ। તો સીમાન ખર્ચ એટલે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવાથી જે કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તો તેને શું કહેવામાં આવે છે? સીમાન ખર્ચ। શું છે સીમાન ખર્ચની વ્યાખ્યા? તો કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા તો ઘટાડો કરવાથી જે કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય અથવા તો વધારો ઘટાડો થાય તો તેને શું કહેવામાં આવે છે? સીમાન ખર્ચ કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ તો કોઈ ઉત્પાદક પેઢી છે તો 1000 એકમોનું ઉત્પાદન કરે છે। શું છે? 1000 ઉત્પાદન કરે છે, તો એની પાછળ જે ખર્ચ થતો હોય તે સીમાન ખર્ચ કહેવામાં આવે છે, અથવા તો એનું 1000 એકમમાંથી ઉત્પાદન વધારીને કેટલું કરશે તો 1010 કરવામાં આવશે, એટલે કે હવે 1010 જે ઉત્પાદન એકમો છે તો એ પાછળ જે ઉત્પાદન ખર્ચ કરવામાં આવે છે તે, અથવા તો કોઈક પેઢી 1000 એકમોનું ઉત્પાદન કરે છે પરંતુ એ ઉત્પાદન એકમો ઘટાડીને 990 કરવામાં આવે છે, તો હવે 990 કરવાથી જે ઉત્પાદન ખર્ચ આવે છે તો તેને શું કહેવામાં આવે છે? સીમાન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, જેની આપણે આવનારા વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું। તો સીમાન ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે, એટલે કે કોઈપણ ઉત્પાદક પેઢી હોય તો એ સીમાન ખર્ચ એટલે કે ઉત્પાદન વસ્તુ માટે જેટલો પણ ખર્ચ કરે છે અથવા તો
એ ખર્ચ કરવા પાછળ જે પેઢીનું વર્તન છે તો એ પણ આપણે આવક અને ખર્ચ દ્વારા સમજી શકીએ છીએ. પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. શું છે તો કોઈ પેઢી છે હવે એ ઉત્પાદન પાછળ કેટલા સાધનો રોકશે, એટલે કે કેટલા સાધનોનો ઉપયોગ કરશે કોઈ વસ્તુ ઉત્પાદન કરવા, તે કેટલી રોજગારી આપશે એટલે કે ઉત્પાદન કરવા માટે કેટલા રોજગાર અથવા તો કામદારોને રોકશે, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરશે એટલે કે ઉત્પાદન વસ્તુનું એકમ કેટલું ઉત્પાદન કરશે, તે કેટલું રોકાણ કરશે. કોઈક વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આપણે રોકાણ તો કરવું પડે છે, તો કેટલા પ્રમાણમાં રોકાણ કરશે તે અંગેના નિર્ણયો આપણને કઈ રીતે ખબર પડશે તો આવક અને ખર્ચના ખ્યાલ પરથી આપણે જાણી શકીએ છીએ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે. વૈકલ્પિક ખર્ચ એટલે શું કે બે કોઈક વસ્તુ હોય એમાંથી કોઈ પણ એક વસ્તુની જો પસંદગી કરવામાં આવે તો એ વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. તો તેને પણ સમજવું હોય તો આવક અને ખર્ચનો ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ છે નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશા સૂચન કરે છે. એટલે કે કોઈ પણ પેઢી ઉત્પાદન કરે છે તો એ પેઢી જે વસ્તુ અથવા તો આવક છે તો એનું સંચાલન કઈ રીતે કરવું, વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, કેટલા કામદારો રાખવા, તો એનું સંચાલન કરવા માટે પણ આવક અને ખર્ચનો ખ્યાલ ખૂબ જ અગત્યનો બની રહે છે. તેમજ બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો જરૂરી બને છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે તે ખર્ચ કરવામાં આવે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. તો તમને અહીંથી વ્યાખ્યા પૂછાઈ શકે છે કે ઉત્પાદન ખર્ચ એટલે શું. તો કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય તો એ ખર્ચને શું કહેવામાં આવે છે, ઉત્પાદન ખર્ચ. હવે આપણે સરળ ભાષામાં સમજીએ તો તમારે કોઈક વસ્તુ ખરીદવી છે તો એ વસ્તુ ખરીદો છો તો તમે જે ખર્ચ કરો છો તો તેવી જ રીતે કોઈક તમારે વસ્તુ હવે લેવી હોય અથવા તો કોઈ કંપની છે, પેઢી છે, તો એ વસ્તુ ઉત્પાદન કરવા માટે કોઈક નાણાં રોકશે તો એને શું કહેવામાં આવે છે, ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. તો પ્રથમ આપણે જોઈએ જે ખર્ચના વિવિધ ખ્યાલો છે તો એમાં પ્રથમ ખ્યાલ છે વાસ્તવિક ખર્ચ. તો તે અંગે વિસ્તૃત સમજ મેળવીએ તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો. કોણે રજૂ કર્યો હતો તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી દ્વારા તેને રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો. પરંતુ આધુનિક યુગમાં મૂડીરોકાણ કરનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલ મહત્ત્વનો છે. એટલે કે આધુનિક સમયમાં જે મૂડીરોકાણ કરનાર વર્ગ છે એટલે કે ઉત્પાદક જે પેઢી છે તો એનો જો ખ્યાલ મેળવવો હોય તો આપણે વાસ્તવિક ખર્ચ અંગે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજકો, મૂડીપતિઓ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. શું છે જે પ્રોફેસર માર્શલ શું કહે છે તો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એટલે કે કોઈક પેઢી દ્વારા કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તો એ સમય દરમિયાન જે શ્રમિકો રોકાયેલા છે તેમજ નિયોજકો, મૂડીપતિઓ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તો તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. એટલે કે આપણે જે આવક રોકીએ છીએ, કોઈ મૂડી રોકીએ છીએ વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ, તો એ મૂડી સિવાય બીજું શું છે તો કોઈ શ્રમિક છે તો એને એ શ્રમિકની માનસિક અને શારીરિક કષ્ટ, હવે કાર્ય આપણે કરવું હોય તો કષ્ટ તો આપણને થવાનો જ છે, તો એ માનસિક અને શારીરિક જે કષ્ટ થાય છે તો એ વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી. હવે તમે કોઈક વસ્તુમાં નાણાં રોકો છો તો એ તમારું વાસ્તવિક ખર્ચ છે, ના નથી. તો એની પાછળ આપણે કોઈક કાર્ય કરીએ છીએ તો આપણને શ્રમ થાય છે એટલે કે થાકી જઈએ છીએ, કંટાળો આવે છે, ત્રાસ લાગે છે, તો એ પણ આપણો વાસ્તવિક ખર્ચમાં તેનો સમાવેશ થાય છે. પરંતુ ઉત્પાદક કાર્ય સાથે સંકળાયેલા શ્રમિકોને જે થાક, કંટાળો, ત્રાસ લાગે, મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને બચત કરીને મેળવે છે તો એ પણ વાસ્તવિક ખર્ચમાં સમાવેશ થાય છે. તો કોનો કોનો સમાવેશ થાય છે તો ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા જે શ્રમિકો છે તો એ શ્રમિકો છે તો એમને કાર્ય કરશે તો થાક લાગશે, હવે વારંવાર કાર્ય કરે તો એને કંટાળો પણ લાગે છે, ત્રાસ લાગે છે,
મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને બચત કરીને પણ નાણાં મેળવે છે. તો આ જે તમામ છે તો એનો સમાવેશમાં થાય છે વાસ્તવિક ખર્ચમાં થાય છે. નિયોજકોને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સમાવેશ કરવો પડે છે. આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. તો વાસ્તવિક ખર્ચમાં શાનો શાનો સમાવેશ થાય? તો શ્રમિકને જે કાર્ય કરે છે તો એનો થાક લાગે છે, તે કંટારો, ત્રાસ આવે. મૂડીપતિએ પોતાનું મૂડી રોકવા માટે જે બચત કરી હોય એમાંથી મૂડી રોકે છે તો તે, ત્યારબાદ નિયોજકને ધંધાની ચિંતા તેમજ બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે, આ તમામનો સમાવેશ શામાં થાય છે? વાસ્તવિક ખર્ચમાં થાય છે. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. હવે આપણે જોયું કે નાણાં રોકવા હોય તો આપણે નાણાં કેટલા રોક્યા તો એ જાણી શકીએ છીએ, પરંતુ આજે શ્રમિકને થાક લાગે છે, કંટાળો આવે છે, ત્રાસ લાગે છે, તો આપણે એને નાણાંમાં વિશ્લેષણ કરી શકીએ છીએ? ના, નથી કરી શકતા. તો એ વાસ્તવિક ખ્યાલ છે. તેથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ પણ કહેવામાં આવે છે. તો બીજું નામ શું છે વાસ્તવિક ખર્ચનું? તો બિન નાણાકીય ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા કારણે? કારણ કે વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે, તે માટે તેમને આકર્ષવા માટે વેતન, વ્યાજ, નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. હવે જે શ્રમિક કાર્ય કરે છે તો એ થાકી જાય છે, કંટાળો આવે છે, હવે એમાંથી તેમને આકર્ષવા માટે, એટલે કે તેમને એ કાર્યમાં પ્રવૃત્તિમાં રસ રહે તે માટે તેમને વેતન આપવામાં આવે છે, વ્યાજ આપવામાં આવે છે, અથવા તો નફા સ્વરૂપે વળતર પણ આપવામાં આવે છે. હવે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલી કઈ કઈ છે? જે આપણે જોઈએ કે કંટાળો આવે છે તો એને આપણે માપી શકતા નથી, તો એની મુશ્કેલી શું છે તો એ જોઈ લઈએ. તો વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે. શાનો શાનો સમાવેશ થાય છે? તો થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબત છે. તેવી બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે. જે આપણે અગાઉ જ જોયું કે આપણે નાણાંને માપી શકીએ છીએ કે આપણે કેટલા રૂપિયા કોઈ કાર્યમાં રોક્યા છે, પરંતુ જે થાક છે, કંટાળો છે, કષ્ટ છે કે કોઈ ચિંતા છે, હવે એને આપણે નાણાંમાં માપી શકીએ છીએ? ના, નથી માપી શકતા. તો આ વાસ્તવિક ખર્ચની મુશ્કેલી છે. આ ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચા છે, પણ આપણે તેને માપી શકાતી નથી. એટલે કે કોઈ કારખાનામાં નીકળતો ધુમાડો છે તો એને આસપાસ જે લોકો રહે છે તો તેમના માટે નુકસાનકારક છે. તો આપણે એ નુકસાન માપી શકીએ છીએ કે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? ના, નથી માપી શકતા. તેવી જ રીતે કોઈ કારખાનામાંથી અવાજ આવતો હોય, હવે એના આસપાસ જે લોકો રહે છે તો એ અવાજથી કંટાળી જાય છે, હવે એ અવાજથી જે કંટાળેલા વ્યક્તિઓ છે તો તેમનું આપણે નાણાંમાં માપી શકીએ છીએ કે આ કેટલું નુકસાન થાય છે? તો એ નથી માપી શકતા. તો આ વાસ્તવિક ખર્ચની મુશ્કેલી છે. ત્યાર પછીનો ખર્ચ છે વૈકલ્પિક ખર્ચ. તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપ કોણે આપ્યું હતું? તો માર્શલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઉત્પાદનમાં સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે તે હકીકત ઉપર આ ખ્યાલ આધાર રાખે છે. એટલે કે કોઈક એવું ઉત્પાદન કરવું છે, હવે કોઈ ખેડૂત છે તો એ પોતાની જમીનમાં ઘઉં અથવા તો ચોખા બંનેનું ઉત્પાદન કરી શકે છે. હવે એ બેમાંથી કયું ઉત્પાદન કરવું તો એ વૈકલ્પિક છે, કે ઘઉંનું ઉત્પાદન કરવું કે ચોખાનું ઉત્પાદન કરવું. આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. જે આપણે જોયું કે ઘઉંનું ઉત્પાદન કરવું અથવા તો ચોખાનું ઉત્પાદન કરવું, તો બંને એક જ જમીનમાં તો શક્ય નથી. કાં તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરશે અથવા તો ચોખાનું ઉત્પાદન કરશે. ઉદાહરણ જોઈએ તો જમીનના એક ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે તો તે જ સમયે એ જ ટુકડા ઉપર બીજા કોઈ પાક પણ લઈ શકાતો નથી. એટલે કે એક જ જમીન પર આપણે ઘઉં અથવા તો ચોખા વાવી શકીએ. શ્રમિક એક સમયે મિલમાં કામ કરે તો એક જ સમયે બીજા ઉદ્યોગમાં કામ કરી શકતો નથી. આમ સાધન વૈકલ્પિક ઉપયોગવાળા છે. હવે તમારું જ ઉદાહરણ લઈએ તો અત્યારે તમે કોઈક વિડીયો જોતા હોય અથવા તો કોઈક ઇકોનોમિક્સનું વાંચતા હોય તો તમે આ જ સમયે ગુજરાતીનું નથી વાંચી શકતા. તો આ એક વૈકલ્પિક છે, ક્યાં તમે ગુજરાતી વાંચશો, ક્યાં તો તમે અર્થશાસ્ત્ર વાંચશો, પરંતુ બંને એક સમયે વાંચી શકવાના નથી. તો આ વૈકલ્પિક છે. તો હવે તેની સમજૂતી મેળવીએ તો ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. એટલે કે આપણે જોયું
क्या तो घऊनु उत्पादन करते क्या तो चोखानु उत्पादन करते बने तो पॉसिबल नहीं। आज श्रेष्ठ विकल्प जतो करवामां आवे तेने ज वैकल्पिक खर्च कहेवामां आवे छे। जतो करवो पड़तो श्रेष्ठ विकल्प उत्पादित वस्तुनो वैकल्पिक खर्च गणाय छे। आ बाबत एक उदाहरण द्वारा जोईए तो जमीनना एक टुकड़ामां उपयोग घऊं अथवा तो डांगर माटे थई शके छे। हवे जे खेडूत छे तो जमीन उपर घऊं उत्पादन करे तो तेने 2 लाखनी आवक मळी शके छे। शुं छे जो ए घऊंनुं उत्पादन करशे तो एने 2 लाख आवक मळी शकशे अने जो ते डांगरनुं उत्पादन करशे तो तेने 3.5 लाख आवक मळी शके छे। हवे खेडूत केवुं वर्तन करशे तो ते जोईए। तो लाभनी दृष्टिए विचारीए तो खेडूत घऊंनुं उत्पादन જતું કરશે અને જેમાં વધારે રકમ મળશે તો એ ડાંગરનું ઉત્પાદન કરશે। એટલે કે જો એ ઘઉંનું ઉત્પાદન કરશે તો તેને 2 લાખ રૂપિયા મળશે અને જો ડાંગરનું ઉત્પાદન કરશે તો એને 3.5 લાખ રૂપિયા મળશે। એટલે કે એ લાભની દ્રષ્ટિએ જોશે તો ડાંગરનું ઉત્પાદન કરશે અને જો ડાંગરનું ઉત્પાદન કરશે તો એ 2 લાખ રૂપિયા જે ઘઉંમાંથી મળશે તો એ ગુમાવશે તો તેને શું કહેવામાં આવે છે વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે। હવે વૈકલ્પિક ખર્ચની પણ માપવાની કેટલીક મુશ્કેલીઓ છે તો એ જોઈએ। એકોપયોગી સાધન, જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી। ઉદાહરણ જોઈએ તો એવા ઘાસના મેદાનો જ્યાં ઘાસ સિવાય બીજું કશું ઉગી શકતું નથી તો એ એકોપયોગી સાધન છે। એટલે કોઈક એવી જગ્યા કે જ્યાં ફક્ત ઘાસ જ ઉત્પન્ન થતું હોય કોઈક બીજી વસ્તુ ઉત્પન્ન ન થતું હોય તો તેને શું કહેવામાં આવે છે એકોપયોગી સાધન કહેવામાં આવે છે। એવું જ બેકારીનો ભોગ બનેલ વ્યક્તિની બાબતમાં પણ બની શકે છે। તેમની પાસે કોઈ પણ કામ હોતું નથી માટે વૈકલ્પિક ખર્ચ કઈ રીતે ગણવો। બીજી મુશ્કેલી છે કે વિશિષ્ટ ઉપયોગમાં સાધનો, તો જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટરના હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી। તો કઈ રીતે ઉપયોગી બનતો નથી તે જોઈએ। તો આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ સાધનની માંગના આધારે નક્કી થાય છે। ઉદાહરણ જોઈએ તો કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ હવે આ કોમ્પ્યુટરમાં નિષ્ણાંત હોય તો કોઈક બીજામાં કાર્ય ન પણ કરી શકે તો વિશિષ્ટ ઉપયોગ ધરાવતી જે વ્યક્તિ હોય છે તો તેની પણ વૈકલ્પિક ખર્ચની એક મુશ્કેલી છે। તેમજ અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકોનો સમાવેશ શામાં થાય છે તો વિશિષ્ટ ઉપયોગના સાધનોમાં થાય છે। નાણાકીય ખર્ચ અંતિમ છે, નાણાકીય ખર્ચ। હવે આર્થિક વિશ્લેષણ ઉત્પાદનનો નિર્ણય કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે। જે આપણે જોયું કે અમુકની મર્યાદા હતી વાસ્તવિક ખર્ચની તેમજ વૈકલ્પિક ખર્ચની પણ આપણે મર્યાદા જોઈ તો તેનો મર્યાદા દૂર કરવા માટે નાણાકીય ખર્ચ ઉપયોગી બને છે। વ્યવહારમાં તેમનો ઉપયોગ વધારે થઈ શકતો નથી। ઉત્પાદન ખર્ચમાં નાણામાં વ્યક્ત થાય છે એટલે કે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો નાણાં દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ છીએ કે અમુક ઉત્પાદન કરવા પાછળ અમે અમુક નાણાં ખર્ચ્યા। તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે। મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે। ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે। તો નાણાકીય ખર્ચની તમને વ્યાખ્યા પૂછાઈ શકે તો કોઈક ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ થતા હોય તો એ ખર્ચને શું કહેવામાં આવે છે નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે। આ તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે કે નાણાકીય ખર્ચ એટલે શું, તો ઉત્પાદન પ્રક્રિયામાં નાણાં સ્વરૂપમાં જે ખર્ચ થતા હોય તો તેને શું કહેવામાં આવે છે નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ તો કોઈક પેન બનાવતી ફેક્ટરી છે તો 1000 પેન બનાવે તો એ ઉત્પાદન કરવા પાછળ એને 50000નો ખર્ચ થાય છે તો તેને શું કહેવામાં આવે છે 50000 નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે। આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।